एवरीवन, जय श्री कृष्ण। श्री चांदीपनी विद्या संकुल ने आ वेब सीरीज में हूँ तमारो हार्दिक स्वागत करूँ छू। अमारा आ वीडियोज ने वधारे आगळ जोवा माटे तमे श्री चांदीपनी विद्या संकुल ने यूट्यूब चैनल ने सब्सक्राइब करी बाजू में आपेला बेल आइकन ने प्रेस करजो। केम छो मारा वाला विद्यार्थी मित्रों, मजा में? आज आप यूनिट फोर नी स्टैंडर्ड फोर नी सब्जेक्ट इंग्लिश में यूनिट त्रण जोवा जई रह्या छीए, जेनुं नाम छे माय फेमिली, मारो परिवार, जेनी एक्टिविटी 14-18 नो आज आप अभ्यास करीशुं। आगळनी 13 सुधीनी एक्टिविटीज आपणे भणी चूक्या छीए, हवे आपणे 21 साथे जाजी बधी एक्टिविटी आज भणवाना छीए। पण आ एक्टिविटी खूब ज ईजी अने तमने आवडी जाय एकदम ईजीली एवी ज छे। तो જોઈએ આજે આપણે આ એક્ટિવિટીઝ। તો હવે નેક્સ્ટ જોવા જઈ રહ્યા છીએ આપણે એક્ટિવિટી 14। આ એક્ટિવિટી 14માં એક સરસ મજાની રાઇમ છે જેને આપણે અભિનય સાથે ગાવાની છે। અત્યારે આપણે ક્લાસરૂમમાં નથી એટલે હું તમને એક્ટિંગ શીખવાડી શકીશ નહીં, તો તમારે ઘરે જ આ રાઇમ ગાઈને અભિનય કરવાનો છે, એક્ટિંગ કરવાની છે। અને તમે તમારા માતા પિતાને ભાઈ બહેનને પણ આ ગાતા શીખવાડજો અને અભિનય કરતા પણ શીખવાડજો, ઓકે? तो हवे आपणे जोईए राइम, पहला गाता शीखीए पछी अनुवाद करीशुं, ओके? तो गाईए आ राइम। कम लिटल चिल्ड्रन कम टू मी, वी विल लर्न इंग्लिश, वी विल सिंग, वी विल डांस, बट ओनली इन इंग्लिश। कम लिटल चिल्ड्रन क्लैप क्लैप क्लैप, Now little children tap tap tap, dance in a circle round and round, then jump dear children and sit on the ground। Students, તો આ રાઈમ હતી આપણી જે આપણે ગાઈને શીખ્યા, તમારે પણ ગાવાની છે અને અભિનય કરવાનો છે। હવે આપણે આ રાઈમ અનુવાદ સાથે શીખીશું। તો કમ લિટલ ચિલ્ડ્રન, તો નાના બાળકો આવો, કમ એટલે આવું, લિટલ એટલે નાના, અને ચિલ્ડ્રન એટલે કે બાળકો। કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી એટલે કે મારી પાસે આવો। વી વિલ લર્ન ઇંગ્લિશ, વી એટલે અમે, લર્ન એટલે શીખવું, અને ઇંગ્લિશ એટલે અંગ્રેજી, અમે અંગ્રેજી શીખીએ, આપણે અંગ્રેજી શીખીએ આજે। વી વિલ સિંગ, આપણે ગાઈએ, એન્ડ વી વિલ ડાન્સ, અને આપણે ડાન્સ કરીએ। બટ ઓનલી ઇન ઇંગ્લિશ, પરંતુ ખાલી ફક્ત ઇંગ્લિશની અંગ્રેજીની સાથે જ આપણે ડાન્સ કરીએ, આપણે શીખીએ અંગ્રેજી, પરંતુ ક્યાં શેની સાથે, તો કે ઇંગ્લિશ સાથે જ। હવે બીજો પાર્ટ છે રાઇમનો, જેમાં છે કમ લિટલ ચિલ્ડ્રન એટલે નાના બાળકો અહીંયા આવો, ક્લેપ 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 એટલે કે તાળીઓ પાડો, નાઉ લિટલ ચિલ્ડ્રન એટલે કે હવે નાના બાળકો, ટેપ 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 એટલે કે એક હાથે અવાજ કરો, આપણે આની પહેલાંની રાઇમમાં શીખ્યા હતા। ડાન્સ ઇન અ સર્કલ એટલે કે તમે ડાન્સ કરો શેમાં, તો કે વર્તુળમાં। રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ ફરો, ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન અને પછી એક જમ્પ કરો, એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ અને જમ્પ કરીને પાછા ગ્રાઉન્ડમાં, તમે જ્યાં ડાન્સ કરો છો તે ગ્રાઉન્ડમાં જ બેસી જાઓ। અને કેવી રીતે બેસવાનું? બધાએ રાઉન્ડમાં, આડા આવડું નહીં, ઓકે? તો તમારે ઘરે આ રાઇમ ગાવાની છે અને ગાઈને મેં તમને જેવી રીતે અનુવાદ કીધો એવી જ રીતે અનુવાદમાં શીખી તમારે આ રાઇમને અભિનય સાથે ગાવાની છે। કેવી રીતે અભિનય કરવાનો તમારે? તો કે તમારા, તમે બધા જ બાળકોને રાઉન્ડમાં સાથે રહેવાનું અને આ રાઇમ ગાતા ગાતા રાઉન્ડ ફરવાનો, ડાન્સ કરવાનો, અને છેલ્લે લાસ્ટમાં જ્યારે રાઇમ પૂરી થવાની હોય ત્યારે તમારે જમ્પ કરવાનું અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યાં તમે આ રાઇમ ગાઈ રહ્યા છો ત્યાં જ તમારે રાઉન્ડમાં બેસી જવાનું, ઓકે? તો હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી। સ્ટુડન્ટ્સ, અહીંયા આપણું આ સેમેસ્ટર પૂરું થઈ જાય છે, હવે આપણું સેમેસ્ટર નેક્સ્ટ સેકન્ડ સેમેસ્ટર શરૂ થશે। એક્ટિવિટી તો એ જ છે, એક્ટિવિટી આગળ 14 પછી 15 શરૂ જ રહેશે, પણ ખાલી સેમેસ્ટર ચેન્જ થશે। તો હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી, એક્ટિવિટી 15। તમારા શિક્ષકની મદદથી મૂળાક્ષર ઓળખો અને રંગ ભરો।
તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં મૂળાક્ષરો ક થી જ્ઞ સુધીના હોય છે, કક્કો જે તમે શીખ્યા એ. અને ઇંગ્લિશમાં મૂળાક્ષરોને કહેવામાં આવે છે લેટર્સ, જે હોય છે એ ટુ ઝેડ સુધીના. તમને બધાને આવડતા જ હશે, છતાં પરંતુ એક વખત આપણે આને જોઈ જઈએ. આ છે એ, પછી છે બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, અને પછી એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. તો અહીંયા આપણે આ મૂળાક્ષરો જોયા. સ્ટુડન્ટ્સ, આ મૂળાક્ષરોને તમે ગાઈને પણ યાદ રાખી શકો છો, પછી હું શીખવીશ તમને. હવે અહીંયા જે છે એક્ટિવિટી 16, એમાં તમારા શિક્ષકની મદદથી તમારે સ્પેલિંગ બોલવાના છે, વાક્યો લખવાના છે. આપણે સૌથી પહેલાં અહીંયા આ એ ટુ ઝેડના સ્પેલિંગ સાથે આ એક્ટિવિટી પૂરી કરીશું. આ એક્ટિવિટી તમારે ફોર લાઇન બુકમાં સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત લખવાની છે. તો જ્યારે હું તમને આ સમજાવું તો તમે મગજમાં રાખજો બધા વર્ડ્સ, સ્પેલિંગના ઉચ્ચાર સહિત. ઓકે, તો અહીંયા છે એ, એ ફોર એપલ, એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન. પછી છે બી ઈ એ આર, બિયર એટલે રીચ. પછી છે સી, સી એ ટી, કેટ એટલે બિલાડી. ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. ઈ એલ ઈ, પી એચ એ, એન ટી, એલિફન્ટ એટલે હાથી. એફ આર ઓ જી, ફ્રોગ એટલે દેડકો. જી આઈ ડબલ આર, એ એફ ઈ, જિરાફ મીન્સ જિરાફ. એચ ઓ આર એસ ઈ, હોર્સ મીન્સ ઘોડો. આઈ, અહીંયા તમારે આઈસ, આઈનો સ્પેલિંગ લેવાનો છે આઈસના સંદર્ભમાં. આઈસ લેજો, આઈસ, આઈ સી ઈ, આઈસ એટલે બરફ. અહીંયા છે જે, તો જેનો સ્પેલિંગ લેવાનો છે તમારે જે, જે યુ જી, જગ એટલે કુંજો. અહીંયા છે કે, તો તમે સ્પેલિંગ લેશો કે આઈ ટી ઈ, કાઇટ એટલે પતંગ. આ સ્પેલિંગ લેવાનું હું તમને એટલા માટે કહું છું કે સ્પેલિંગ નાના છે અને તમને મેં શીખવાડ્યા છે તો તમને ફટાફટ ઝડપથી આવડી જશે. અહીંયા છે હવે લાયન, લાયન એટલે સી એલ આઈ ઓ એન. પછી છે મંકી, એમ ઓ એન કે ઈ વાય, મંકી એટલે વાંદરો. પછી છે એન ઈ એસ ટી, નેસ્ટ એટલે માળો. પછી છે ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ. અહીંયા છે પી, પી ઈ એ સી ઓ સી કે, પીકોક મીન્સ મોર. હવે અહીંયા નીચે છે ક્યુ, ક્યુ ફોર, ક્યુ ડબલ ઈ, ક્યુ યુ ડબલ ઈ એન, ક્વીન એટલે રાણી. આર એ ટી, રેટ એટલે ઉંદર, આર ફોર રેટ. પછી છે એસ ઓ એન, સન એટલે સૂર્ય. પછી છે ટી, ટોર્ટોઇઝ, ટી ઓ આર, ટી ઓ આઈ એસ ઈ, ટોર્ટોઇઝ એટલે કાચબો. પછી છે યુ, તો યુ એમ બી આર ઈ ડબલ એલ એ, અમ્બ્રેલા એટલે હાથી. પછી છે વી, વી એ એન, વાન એટલે વાન. પછી છે ડબલ્યુ, એ છે વેલ, ડબલ્યુ એચ ઈ એ એલ, વેલ એટલે વેલ યા તો શાર્ક. પછી છે એક્સ, તો એક્સ રે, એક્સ આર એ, એ વાય. અહીંયા પણ તમે આ જ સ્પેલિંગ લખજો, એક્સ આર એ વાય, એક્સ રે એટલે એક્સ રે. અહીંયા છે વાય, તો વાય એ કે, યાક એટલે યાક. અને ઝેડ ફોર ઝીબ્રા, એસ ડબલ ઈ બી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા. ઓકે, તો અહીંયા આપણી આ એક્ટિવિટીની 16 પણ પૂરી થાય છે. હવે જોવા જઈ રહ્યા છીએ આપણે એક્ટિવિટી 7. એક્ટિવિટી 7માં તમારે મૂળાક્ષરો લખવાના છે ખાનામાં, કેપિટલ લેટર્સ અને સાથે સ્મોલ લેટર. આ કેપિટલ લેટર્સની સાથે તમે જ્યારે સ્મોલ લેટર લખશો તો તમને ઝડપથી કેપિટલ અને સ્મોલ બંને સાથે યાદ રહેશે. તો અહીંયા છે એ કેપિટલ, અને પછી છે સ્મોલ એ. પછી છે અહીંયા બી કેપિટલ, અને બાજુમાં છે સ્મોલ બી. પછી છે અહીંયા સી કેપિટલ અને સી સ્મોલ, ડી કેપિટલ એન્ડ ડી સ્મોલ. પછી છે ઈ કેપિટલ, ઈ ફોર એલિફન્ટ, ઈ સ્મોલ. પછી છે એફ કેપિટલ, એફ સ્મોલ. પછી છે જી કેપિટલ, જી સ્મોલ. પછી છે
H for horse, H capital, H small, I capital, I small. હવે છે આગળ J for jug, તો J capital અને J small, K capital, K small, L capital, L small, M capital, M small. હવે આગળ જોઈએ N capital, N small, O capital, O small, P capital, P small, Q capital, Q small. આગળ એક જ છે R for red અને R small. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા S થી, તો S capital, S for sun અને S small, T capital, T small, U capital, U small, V capital, V small. આગળ છે W capital, W small, X capital, X small, Y capital, Y small, Z capital, Z small. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા આપણી આ એક્ટિવિટી પણ પૂરી થાય છે. તમારે આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટબુકમાં લખવાની છે, જેવી રીતે મેં તમને અહીંયા શીખવાડી એવી રીતે. હવે આપણે જોઈએ નેક્સ્ટ આગળ એક્ટિવિટી 18. આ એક્ટિવિટી 18 છે, જેમાં તમારે જોડીમાં કામ કરવાનું છે. તમારે એની સામે અલગ અલગ મૂળાક્ષરો લેટર્સ આપેલા છે, તો તમારે જે મૂળાક્ષરની સામે જે લેટર્સ હોય એ તમારે લખવાનું છે. જેમ કે એ હોય તો એની સામે તમારે લખવાનું છે સ્મોલ એ, બી છે તો એની સામે લખવાનું છે સ્મોલ બી, અહીંયા સ્મોલ સી, ડી, ઈ, એફ, જી, આગળ એચ, આઈ, જે, કે, એલ, એમ. અહીંયા એનની સામે ઓ છે, પણ તમારે લખવાનું છે શું? એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય એન્ડ ઝેડ. અહીંયા આપણી આ એક્ટિવિટી પણ ફિનિશ થઈ છે. એક્ટિવિટી 18માં એક બીજી એક્ટિવિટી પણ છે, અહીંયા છે આ રાઇમ. આ રાઇમની તમારે નીચેની તરતની જ લીટી અહીંયા નીચેની જ્યાં સેકન્ડ નંબર આપેલો છે બે, એમાં તમારે અહીંયા લખવાની છે. તો આ છે ધેર ઇઝ અ લવલી બર્ડ, એટલે તેઓ ખૂબ જ સુંદર પક્ષીઓ છે. લવલી લવલી બર્ડ, તો અહીંયા તમારે અહીંયા નીચે આ લવલી લવલી બર્ડ એ લાઇન અહીંયા લખવાની છે. પછી છે લવલી લવલી બર્ડ, એની નીચે છે ધ બર્ડ ઇઝ ઇન અ નેસ્ટ, એટલે કે પક્ષીઓ તેના માળામાં છે, એ લાઇન તમારે અહીંયા પછીની લાઇનમાં લખવાની છે. પછી છે કોઝી લિટલ નેસ્ટ, એટલે કે નાના નાના પક્ષીઓ જે માળામાં છે તે, ધ બર્ડ ઇઝ અ નેસ્ટ એ કોઝી લિટલ નેસ્ટ એ તમારે અહીંયા લખવાનું છે. પછી છે ધ નેસ્ટ ઇઝ ઓન ધ બ્રાન્ચ, એ તમારે અહીંયા લખવાની રહેશે લાઇન. તો આવી રીતે અહીંયા આપણી એક્ટિવિટી 18 બીજી પણ પૂરી થાય છે સ્ટુડન્ટ્સ. આ એક્ટિવિટી સાથે આપણી એક્ટિવિટી 18 ફિનિશ થઈ છે. તો આપણે અત્યારે જોઈ 14 થી 18 એક્ટિવિટીઝ. આ એક્ટિવિટીઝ બધી તમારે રંગ પૂરવાની, મૂળાક્ષરો લખવાના, સ્મોલ લેટર્સ લખવાના, કેપિટલ લેટર્સને સ્મોલ લેટર્સ સાથે લખવાના, એ બધી જ એક્ટિવિટીઝ તમારે તમારી ટેક્સ્ટબુકમાં કરવાની છે. ફોર લાઇન બુકમાં તમારે ખાલી એક જ એક્ટિવિટી લખવાની છે, જેમાં એ ટુ ઝેડના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સહિત લખવાના છે. તો અહીંયા આપણી આ એક્ટિવિટી પૂરી થાય છે સ્ટુડન્ટ્સ. તો ઘરે રહો, હોમવર્ક કરો, સેફ રહો, હેલ્ધી રહો, હોશિયાર બનો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા યુનિટ 4 સાથે. ત્યાં સુધી સ્ટુડન્ટ્સ ગુડ બાય, થેન્ક યુ.